નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ આના વિશે અભ્યાસ કરવાના છીએ, જેના અંદર આજે આપણે એક્ઝામ્પલ 3 જોઈશું. આકૃતિમાં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ, એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે જે PQRS ની પરિમિતિ મેળવે છે. PQRS ની પરિમિતિ, પરિમિતિ એટલે શું? સૌ પ્રથમ તમને એ ખ્યાલ હોવો જોઈએ, પરિમિતિ એટલે કે બધી બાજુઓનો સરવાળો, જેટલી બાજુ હોય બધી બાજુનો સરવાળો. આમ જોવા જઈએ તો PQ આપ્યું છે 12 સેન્ટીમીટર, QR આપ્યું છે 7 સેન્ટીમીટર, SR આપ્યું નથી, PS પણ નથી. તો શું, કેવી રીતે સાહેબ બધી બાજુનો સરવાળો કરવો? બે બાજુના તો માપ આપ્યા છે, તો તમે યાદ કરો કે આ કેવી ચતુષ્કોણ છે કે સાહેબ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય છે. તો આપણે અહીંયા લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન મળે. હવે વિદ્યાર્થી મિત્રો, સામ સામેની બાજુ કઈ? આપણને એવો પ્રશ્ન થાય કે હું સાહેબ અહીંયા PQ ઉપર બેઠો છું, તો PQ ની સામેની બાજુ કઈ થાય? SR થાય, રાઈટ? તો આપણે લખી શકાય કે PQ બરાબર SR, પરંતુ આપણા જોડે PQ નું માપ આપેલું છે. કેટલું છે? 12. તો PQ બરાબર 12 લખું, SR નું માપ મળી ગયું 12, તો એનો મતલબ આ થશે 12 સેન્ટીમીટર. હવે અહીંયા આવ્યા QR પર, તો QR ની સામેની બાજુ કઈ થાય? SP એટલે PS. તો આપણે લખી શકાય QR બરાબર PS, રાઈટ? પરંતુ QR નું માપ કઈક આપેલું છે, કેટલું? 7. તો લખી દઈએ 7 બરાબર PS, માટે PS બરાબર 7 સેન્ટીમીટર. તો આપણો આ આવી ગયું 7 સેન્ટીમીટર. હવે આપણે ચારે બાજુઓના માપ આવી ગયા. ઓ સાહેબ, આ તો જાદુ થઈ ગયું. હવે એનો મતલબ શું? પરિમિતિ મેળવી. પરિમિતિ એટલે શું? ચારે બાજુઓનો સરવાળો. વાહ, હવે ચારે બાજુનો આપણે સરવાળો કરી દઈએ. તો ચતુષ્કોણ આપણે લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ બરાબર કયું? PQ QR RS PS. ચલો કિંમત મૂકીએ, PQ કેટલા? 12. QR કેટલા? 7. 12 વત્તા 7, RS 12, PS 7. હવે આપણે એનું ટોટલ સરવાળો કરી દઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો 12 ને 12 24, 12 ને 12 24, અને 7 ને 7 14, 2 ને 2 4, અને 1 ને 1 2, 7 ને 7 14, 4 ને 4 8, 38 સેન્ટીમીટર મળે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આની પરિમિતિ આપણે મેળવી દીધી. આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું, હવે આગળ જઈશું. વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરું તો તમે થોડાક બે પોઈન્ટ લખી દો, જેથી તમને પહેલા લખ્યા હોય તો ફરીથી એકવાર તમને યાદ અપાવી દઉં છું. લખ્યા તો હતા જ આપણે, પણ છતાં પણ એકવાર ફરી યાદ અપાવી દઉં છું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવો, કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સમાન અને સામ સામેના ખૂણાઓ પણ સમાન. તો આપણે એક પોઈન્ટ ખાસ લખી દેજો વિદ્યાર્થી મિત્રો, કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય અને સામ સામેના ખૂણાઓ પણ સમાન. તો લખી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં
શામ સામેના ખૂણાઓ સમાન હોય। હવે વિદ્યાર્થી મિત્રો આ તો બે પોઈન્ટ તમારા સમજ માટે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો બુકના અંદર નોટ કરતા રહેજો, કારણ કે આવા બધા દાખલા પૂછાય તો હવે તમે સમજી શકો। હવે આની વાત કરી એક્ઝામ્પલ નંબર 4 ની કે આકૃતિમાં BEST સમાંતર બાજુ ચતુષ્કોણ છે। BEST XYZ ના મૂલ્ય શોધો, XY અને Z ના મૂલ્ય શોધવા છે। કેવી રીતે મેળવવા? એક સમાંતર બાજુ ચતુષ્કોણ, એક બહારનો બહિષ્કોણ, બહુ સાહેબ આ તો જરૂર છે। હવે શું તો આપણો એક વિચાર આવે કે સર B નું સામેનો ખૂણો S, અને અહીંયા શું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓ સમાન, તો આપણે લખી શકાય B અને S કેવા સમાન। તો આપણે અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓ સમાન મળે। એનું મતલબ કે x અને b કેવા સમાન, તો આપણે લખી શકાય માટે ખૂણો s બરાબર ખૂણો b, અને ખૂણા s એટલે કે x અને b 100 આપ્યો તો આપણો માપ મળી ગયો x નું 100। હવે શું? તો હવે આગળ વાત કરીએ કે હવે શું સાહેબ આને કેવી રીતે, તો આ તો આપણને વિચાર આવે કે સાહેબ આ તો એક જ રેખા ઉપર આવેલા બે ખૂણા જેને રેખિક જોડના ખૂણા કહેવાય, હા કહેવાય, પણ બંનેના માપ તો નથી, તો કરું શું? તો પછી ફરી મગજમાં વિચાર કર્યો કે જાય આ જે ખૂણો છે કેટલો આવ્યો સાહેબ કે 80 આવ્યો, આ ખૂણો, આ ખૂણો અનુકોણની જોડના કહેવાય, કહેવાય જ ને, એસી હોય તો આ પણ કેટલું બને 80, તો આપણે લખી શકાય કે ખૂણો S એટલે કે X બરાબર Y અનુકોણની જોડ X આપણા જોડે આપ્યો 80 અને Y મેળવું છે તો Y બરાબર 80, આપણા જોડે Y નું મૂલ્ય આવી ગયું 80। ઓહો સાહેબ Y આવી ગયું તો Z તો મળી જાય, કેવી રીતે કે રેખિક જોડના ખૂણા અને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180, તો આપણે લખીએ y વત્તા z બરાબર 180 રેખિક જોડના ખૂણા। હવે વાત કરીએ y કેટલું આપ્યું છે 80, લખી દો 80, z આપણે મેળવવાનું છે બરાબર 180, અને પ્લસ 80 બરાબર ની પેલી સાઈડ જાય માઇનસ 80, તો z બરાબર 180 માઇનસ 80 z બરાબર 100। આપણા જોડે z ખૂણાનું માપ આવી ગયું, કેટલું આવ્યું 100। તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ દાખલો તમે સમજ્યા હશો, અને આપણે આ દાખલો અહીંયા પૂરો કરીશું। વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન, સામ સામેની બાજુ સમાન, અને હવે એક નવો આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય, તો આપણે લખીએ આ દાખલો પછી ગણીએ, પહેલા તો આની માહિતગાર થઈ જઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે। એટલે કે કેવી રીતે, તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ તો વધુ ખ્યાલ આવશે। માનો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો, આનું નામ આપી દે A B C D। હવે પૂરક કેવી રીતે હોય કે આ જે A નો સામેનો પાસેનો ખૂણો B, A અને B પૂરક કોણ, પૂરક કોણ એટલે શું સાહેબ? સામ સરવાળો 180, તો આપણે લખી શકાય ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180। આના પછી એનો પાસેનો ખૂણો સાહેબ D આવેલો છે,
એનો મતલબ આ બંને ખૂણાનો સરવાળો પણ 180 ચલો લખી દો a વત્તા d બરાબર 180 હવે શું કે સર b નો એક પાસેનો ખૂણો c પણ આવેલો છે એટલે આ બંને ખૂણાઓનો સરવાળો 180 તો આપણે લખી શકાય ખૂણો b વત્તા ખૂણો c બરાબર 180 c પર પહોંચ્યા હવે વિચાર આવ્યો કે સર c નો પાસેનો ખૂણો d પણ કહેવાય અને આ બંને ખૂણાઓનો સરવાળો 180 તો આપણે લખી શકાય c વત્તા d બરાબર 180 વિદ્યાર્થી મિત્રો એટલે પૂરક એટલે તમને ખ્યાલ આવી ગયો કે પાસ પાસેના ખૂણાઓ હોય એમનો સરવાળો હંમેશા 180 થાય તો આને આધીન હવે આપણે દાખલો ગણીએ તો આપણને વધુ માહિતી મળી શકે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા પર જઈશું હવે અને આ ખાસ કરીને લખી દેજો જેથી ભવિષ્યમાં તમને દાખલા ગણતા ખ્યાલ આવી શકે જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ કે આપણા જોડે R I N G આપ્યું છે R છે 70 નો આમ વિચાર આવ્યો કે સર R નો પાસેનો ખૂણો I તો આ બંને ખૂણાનો સરવાળો 180 ચલો લખી દઈએ તો આપણે લખીશું ખૂણો R વત્તા ખૂણો I બરાબર 180 R આપ્યું છે 70 I આપણે શોધવું છે 180 પ્લસ 70 બરાબરની પેલી સાઈડ જાય માઇનસ 70 તો આપણે લખી શકાય ખૂણો I બરાબર 180 માઇનસ 70 180 માંથી 70 જાય કેટલા કે સાહેબ 180 માંથી 70 કાઢો 110 હા I આવી ગયો 110 આઈ આવ્યો અરે સાહેબ સમાંતરવાદ ચતુષ્કોણ હા તો સામ સામેના ખૂણા કેવા સમાન મળે રાઈટ તો આપણે કહી શકાય આ આપણને મળી ગયો 110 તો આ આર છે એનો સામેનો ખૂણો કયો બને એન તો સામ સામેના ખૂણા કેવા સમાન તો આપણે એ લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓ સમાન મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ R નો સામેનો ખૂણો N તો ખૂણો R બરાબર ખૂણો N અને લખી શકાય R કેટલું 70 તો માટે 70 બરાબર ખૂણો N તો માટે ખૂણો N બરાબર 70 રાઈટ હવે બીજું જોઈએ I G મેળવું તો એનો સામેનો ખૂણો પણ કેવો સમાન તો આપણે લખી શકાય કે I બરાબર ખૂણો Z અને ખૂણા I નું માપ કેટલું આપ્યું 110 લખી દો 110 તો આપણે કહી શકાય ખૂણો G બરાબર કેટલું 110 લો કેમ મજાના બધા ખૂણાઓનો માપ આવી ગયા કીધું I 110 આ 70 અને આ 110 સરસ મજાના વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા દાખલા ગણાઈ ગયા અને આ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂરો કરીશું અને તમે સારી રીતે સરળતાથી સમજ્યા હશો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર પણ અહીંયા પૂરો કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ